બદરાયુભાઈ, શિક્ષણ ક્ષેત્રે પણ તમારું પ્રદાન ખૂબ નોંધપાત્ર રહ્યું છે. કિન્ડરગાર્ટનથી લઈને તમે પ્રાથમિક શિક્ષક રહી ચૂક્યા છો, માધ્યમિક શિક્ષક રહી ચૂક્યા છો, પ્રાધ્યાપક રહી ચૂક્યા છો, યુજીસીના ઇન્ટર યુનિવર્સિટી એડવાઇઝર રહી ચૂક્યા છો. આ બધું જોતા તમે ઓસ્ટ્રેલિયાની શૈક્ષણિક પદ્ધતિને કઈ રીતે મૂલવશો? હાઉ ડુ યુ કમ્પેર ઇટ વિથ ધી ઇન્ડિયન એજ્યુકેશન સિસ્ટમ? આમ તો સરખામણી કરવી મુશ્કેલ પડે એવું છે. મુખ્ય કારણ એવું છે કે બંનેના એજ્યુકેશન વિશેના ઓરિયન્ટેશન ટોટલી અલગ લાગે છે મને. એટલા માટે કે મને એવું નિકલબેન જોવા મળ્યું કે ઓસ્ટ્રેલિયામાં વિસ્તાર જાજો છે અને ભારતમાં વસ્તાર જાજો છે. એટલે અહીંયા વસ્તાર ઓછો હોવાથી જે કંઈ આયોજન કરવું પડે છે એ ઘણું બધું નિયમબદ્ધ કરી શકાય છે અને કરેલા આયોજનનું પાલન પણ થાય છે. જ્યારે આપણા દેશમાં બહુ જ મોટી જનસંખ્યા હોવાથી આયોજનમાં પણ આપણે થોડા કાચા પડીએ છીએ અને એના અમલમાં તો વધુ કાચા પડીએ છીએ. શિક્ષણની વાતમાં પણ આવું બન્યું છે અને એવું એપેરન્ટલી થોડા સમયમાં આપને ખ્યાલ છે કે અહીંયા આવતા પહેલા હું એજ્યુકેશનનો હોવાથી એનું ઘણું બધા સંશોધનો મેં કર્યા, શોધ્યું કે શું ચાલે છે. તો મને એવું જાણવા મળ્યું કે શિક્ષણના મામલામાં ઓસ્ટ્રેલિયા બહુ સ્પષ્ટ છે, ભારતમાં એટલી હજી સ્પષ્ટતા નથી. કેવી રીતે એની હું વાત કરું? અહીંયા જે પ્રોગ્રેસ છે દેશનો એનું કારણ અહીંયા એજ્યુકેશન એઝ અ પ્રેક્ટિસ છે, ભારતમાં એજ્યુકેશન એઝ અ થિયરી છે. મને જો સ્પર્શી ગયેલી વાત હોય તો મને એવું લાગે છે કે K-6 સુધી માત્ર બાળક પ્રવૃત્તિ અને ખાખા ખોળા જ કરે એવું અહીંયા માનવામાં આવે છે, અને 7-12 સુધીના જે યર્સ છે એ એક વિદ્યાર્થી માટે બહુઆયામી શોધયાત્રા છે. એક પાયાનો ભેદ હો હું કહું કે નિતલબેન, મને એવું લાગ્યું કે K-6માં બાળક જે છે એના માટે 3 પદ્ધતિ અહીંયા સૂચવેલી છે. પહેલું, શોધો, ભેગું કરો અને મળેલી માહિતીનું એનાલિસિસ કરો. બીજું, પ્રશ્ન કરો અને ફેંસલો કરો. ત્રીજું, વિવેચ ઉદ્દેશ નક્કી કરો અને તેના વિશે જાતે કશુંક લખો. આ 3 મુદ્દા એક મૂલ્યાંકનકાર તરીકે મને એવા લાગે છે કે બાળકે જે કરવાનું છે તે પોતે શીખવા માટે કરવાનું છે, પોતે કરવાનું છે. He or she will have to perform. એટલે વિષય પર ભાર આપવાને બદલે પ્રોસેસ પર ભાર અપાય છે. હા, જે કરતા કરતા શીખવું જોઈએ. આપણે ત્યાં પણ જૂની વાત, વિનોબાજીએ કહ્યું, જાવી જીવેત તાવી શીખેત. એમણે કહ્યું કે જીવતા જીવતા શીખવાનું છે, શીખતા શીખતા જીવવાનું નથી. અને આપણે ત્યાં પ્રાથમિક શાળાની અંદર કોન્સેપ્ટ તરીકે આ વાત બહુ ચર્ચવામાં આવે છે પણ પ્રેક્ટિસમાં આપણે મૂકી શકતા નથી. એનું એક કારણ છે કે આપણે ત્યાં વિદ્યાર્થી સંખ્યા અમાપ છે, સામે શિક્ષકોની બહુ મોટી તંગી છે. ધે આર નોટ ધેટ મચ ટ્રેન્ડ. શિક્ષક અહીંયા ફેસિલિટેટર છે, જ્યારે આપણે ત્યાં શિક્ષક ભણાવનાર છે. હું ભણાવું તે તું ભણ, હું કહું તે તું માની લે, હું જે બોલ્યો તે સત્ય, આ બાબત જે આપણે ત્યાં એસ્ટાબ્લિશ થયેલી છે એ અહીંયા જોવા મળતી નથી. અને મને બીજી એક મોટી વાત ગમી હોય તો અહીંયા ક્રિએટિવ આર્ટ્સ નો પણ એક વિષય દાખલ કરવામાં આવ્યો છે, કે લર્નિંગ એક્ટિવિટી છે, એ ખરેખર સરસ છે, જેમાં ડાન્સ, ડ્રામા, મ્યુઝિક અને વિઝ્યુઅલ આર્ટ શીખવાની તક મળે છે. અહીંયા એ પણ યાદ રાખ્યું છે, આઈ હેવ સ્ટડીડ નંબર ઓફ વેબસાઇટ્સ, કે 4th વર્ષથી ડ્રામા અને ડાન્સને ઇલેક્ટિવ કરી દીધું છે અને મ્યુઝિક અને વિઝ્યુઅલ આર્ટને કમ્પલસરી કર્યું છે. મારે એવું કમ્પેર કરવું હોય નિતલબેન જે આપે પૂછ્યું, તો ગુજરાતમાં લિબરલ આર્ટ્સના નામે કશું જ નથી. પરફોર્મિંગ આર્ટ જોવા જ ન મળે, કોઈ ડિગ્રી તમને લિબરલ આર્ટમાં ન મળે. અને પરિણામ એવું બન્યું છે આજે કે 6th-7th પછી ભાષાઓ નથી રહી અને 10th-11th પછી તમારા બાળકને વિનયન એટલે કે આર્ટ્સમાં ભણાવવું હોય તો આપણી પાસે સ્કૂલ નથી, યુનિવર્સિટી પર જઈને પછી ફેકલ્ટી ઓફ ફાઇન આર્ટ્સ ને છે MS યુનિવર્સિટીમાં, પણ એ પણ રેર, વન્સ ઇન અ વાઇલ. પણ એમાં એમાં મુદ્દો એ આવે નીકળી આયામાં જ નથી. યસ, તો યુનિવર્સિટીમાં કોણ પહોંચશે? That's true. બદરાયુભાઈ, તમારી સાથે વાતો કરવાની ખૂબ મજા આવી રહી છે. થોડા વધુ વિષયો પર તમારી સાથે વાત કરવી છે પણ તે માટે અમે તમને ફરી કોકવાર તકલીફ આપીશું. આજે સમય કાઢ્યો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ નિતલબેન, અમારા માટે તકલીફ નથી પણ આ એક તક છે ઓસ્ટ્રેલિયન ગુજરાતીઓ સાથે વાત કરવાની. સો નાઇસ ઓફ યુ.